જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટ ખાતે કોર્ટમાં પેન્ડિંગ પડેલા પ્રશ્નો જેવા કે દીવાની દાવાઓ, બેંકના લેણાના કેસો, પીજીવીસીએલના વીજ ચોરીના કેસો, વીજ બિલના કેસો તથા બેંક દ્વારા આપવામાં આવેલ લોનના પ્રિલિઝનના કેસો, અકસ્માતના કેસો, ફોજદારીના દાવાના કેસો, જુગાર અંગેના કેસો સહિત અનેક પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં વકીલો સહિત પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. મારું મંગલધામ 2 માં મકાન આવેલું હોય પણ તે બંધ હોય, તેનું લાઈટ બિલ આવે અથડા થયેલ હોય, એનું પેનલ્ટી અને વ્યાજ સાથે થતું હતું, એટલે લોક અદાલત બનાવેલ હોય એમાં મુદ્દલ રકમ ભરપાઈ કરી અને સમાધાન કરી આપેલ છે. આ લોક અદાલતનું કાર્ય ચાલુ કરેલ છે સરકારે, એ સારું અને વ્યાજબી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટની અંદર આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતની અંદર તમામ પ્રકારના દીવાની દાવાઓ, બેંકના લેણાના કેસો, પીજીવીસીએલના વીજ ચોરીના કેસો, વીજ બિલના કેસો તથા બેંક દ્વારા આપવામાં આવેલી લોન અંગેના પણ પ્રિલિટિગેશનના કેસો અને કોર્ટમાં પેન્ડિંગ રહેલા દીવાની બેંકોના દાવાના કેસો પણ મૂકવામાં આવેલ છે. સાથોસાથ સિવિલ અપીલ, અકસ્માત વળતરના કેસો તથા ફોજદારી કેસોમાં સામાન્ય મારામારી પીટી કેસો, અકસ્માતના કેસો, પ્રોહિબિશન, જુગાર અને સામાન્ય પેટી ઓફેન્સ તરીકે જે ગણાતા હોય એવા સમરી ટ્રાયલ કેસોના નિકાલ માટે આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ નેશનલ લોક અદાલતની અંદર મોટા પ્રમાણમાં કેસો મૂકવામાં આવેલ છે અને આ કોર્ટમાં રહેલ હાજર જનમેદની અને પક્ષકારોને જોતા એવું લાગે છે કે જૂનાગઢમાંથી ઓછામાં ઓછા 1000થી વધુ કેસો નિકાલ થાય એવું શક્યતા જણાય આવે છે. હું જૂનાગઢની જાહેર જનતાને પણ કોર્ટમાં રહેલા તેમના પેન્ડિંગ કેસોમાં અદાલતમાં હાજર રહી, કન્સિલેટરો રૂબરૂ હાજર રહીને તેઓના કેસમાં સમાધાન કરવા માટેની હું તેમને હાર્દિક અપીલ કરું છું.